નવા બ્લોકમાં બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવારનું કામ કરીને ફ્રી થઈ ગઈ હતી. આજે સવારમાં મમ્મી ને પપ્પા એક જગ્યાએ ખબર કાઢવા ગયા છે, ત્યાં જમીન આવવાના છે. અને હવે જો હું કટિંગ કરવા, મેં અહીંયા કાપડ ઉતારી લીધા છે, તો હવે આમાંથી આપણે કટિંગ કરી લઈએ. કટિંગ ચાલુ કરવું છે મારે. હવે રસોઈમાં તો અમે ત્રણ જણા છીએ, એટલે છોકરા હોય એટલે કાંઈ બહુ એવું રસોઈ ખાસ બનાવવાની ન હોય. તો પછી હવે રસોઈ મોડાથી બનાવશું અને થોડીક વાર કટિંગ કરી લઉં. અને આ તો ચેસ્ટાની એક્ઝામ ચાલે છે, એટલે એને રીતે થોડીક વાર જ સ્કૂલે જવાનું છે. તો પછી થોડીક વાર જવાનું છે એટલે નાસ્તો કાંઈ બહુ એવું લઈ જવાનું નથી, સૂકો નાસ્તો લઈ જવાનો છે. તો પછી બેનને મજા આવશે સૂકા નાસ્તો લઈ જવા. બેન આવી ગયા છે ટ્યુશનમાંથી, તો બેનની ફરમાઈશ જ અલગ છે. કા બેન પેપ્સી પીવી છે બેનને? જો ચેસ્ટા, આ ત્રણ પેપ્સી છે. કઈ લઈશ? ઓરેન્જ. આ પાણીની પેપ્સી છે પણ બહુ મસ્ત આવે છે. ભાઈની બનાવે છે, ખાંડમાં જ બનાવે છે, શેકરીન તો નાખતા જ નથી. અને બરફ આમ ગાંગડો ન થઈ જાય, એકદમ આમ પહોંચીને મસ્ત લે. તમે પીવો એટલે પેપ્સીના ચાહક થઈ જાવ. કા ચેસ્ટા રોઈશ? હા ચેસ્ટો આપશે. કા ચેસ્ટા રસોઈમાં બનાવી છે વઘારેલી ખીચડી. તો મેં અહીંયા વઘારેલી ખીચડી કટિંગ કરી લીધું છે. આપણે ખીચડી વઘાર લેવી. અને અમે આ લાડવા બનાવ્યા હતા કાલે, ચેસ્ટાબેનને લાડવો ખાવો છે. પેપ્સી પી લીધી, હવે લાડવો ખાઈ લે. હા હવે કાગળ તો કચરામાં નાખી. કયો લાડવો ખાવો છે? સુરમાનો લાડવો ખાવો છે. તો મમરાનો હેમજી. સારું, હાલો સુરમાનો લઈ લો. ખીચડીની રેસીપી તો થોડો ઘણી વાર આપેલી છે, એટલે વઘારેલ ખીચડીની રેસીપી નથી આપતી. ફટાફટ ખીચડી વઘારી લઉં. સબડો અહીંયા તેલે ગરમ થઈ ગયું છે, તો હું ખીચડી વઘારી લઉં. કટિંગ તો થઈ ગયું છે, પણ આ બધું જે કટિંગનું વધારાનું કચરું બચરું માંદણું થયું છે, બધી સાફ સફાઈ કરી. હવે થોડીક વાર મશીન ચાલુ કરીએ ને. 7 વાગી ગયા છે. અમારે ગેટે 7 વાગે જ બરફ વાળું આવે, વેલો તો આવતો જ નથી. તો છોકરા બરફ આવે એટલે વેન કરે. ચેરી ખાઈ જાવ. બરફ ખાવા બેસી ગયા છીએ અમે. હાલો બધા બરફ ખાવા. તો હવે બરફ ખાઈ લીધો છે, બરફ પૂરો થઈ ગયો છે. અને આજ તો બા ને દાદા હવે આજ સાંજે જમીન આવવાના છે. આજ આખો દિવસ રોકાઈ ગયા છે બા ને દાદા. તો હવે અમે રસોઈ કરીને જમી લેવી. તો હું મારા વિડીયાને અહીંયા જ હેન્ડ કરીશ. જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.